નમસ્કાર દર્શક મિત્રો, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો રીબડા ખાતેના દ્રશ્યો. ગોંડલ ખાતે જે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જે અંદર જવા માટે જે મીડિયા લોકોને જે પાસ આપવામાં આવી રહ્યા છે તે પાસ આપવા છતાં પણ પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે અંદર જવા માટે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. હું ખાસ જણાવવા માંગીશ કે રીબડા ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા હાલ મતદાન કરવા માટે આવ્યા ત્યારે અહીંયાના જે સ્થાનિક પોલીસ ઓફિસર હતા તેઓએ મીડિયાને રોકવાની કોશિશ કરી. હું આપને પાસ બતાવીશ કે આ પાસ આજે ચૂંટણી પંચ દ્વારા આ જે પાસ આપવામાં આવ્યો છે તે ઓફિશિયલ એન્ટ્રી માટેનો પાસ છે, પરંતુ અહીંયાના જેટલા પણ સ્થાનિક ઓફિસર છે તેમણે મીડિયાને ધક્કા માર્યા અને તેમને તેમની પર આપવા માટે રોક્યા. આ તમામ પોલીસ ઓફિસર જેમણે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. આ નિયમ વાંચી લો તમે એકવાર. પત્રકારોને કાર્ડ આપવામાં આવી રહ્યા છે છતાં પણ અંદર અલાઉડ કરવાની ના પાડી રહ્યા છે. જે કલેક્ટર દ્વારા જે પાસ આપવામાં આવે છે માહિતી ખાતા દ્વારા આપ જોઈ રહ્યા છો પોલીસ ઓફિસરો તૈયાર નથી એ સ્થિતિ રીબડામાં છે. અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં જ મતદાન કરીને બહાર આવે છે. અનિરુદ્ધસિંહ, આ જે રીતે મીડિયા સાથે અણછાતું વર્તન થયું છે, શું કહેવા માંગો છો? અહીંયા જયરાજ જાડેજાએ ગોતી ગોતી અધિકારીને મૂક્યા છે કે અહીંયા તમારી સર મુખ્યત્યા સાહેબ ચાલુ છે, હું કહું એમ કરવાનું તમારે. એટલે અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસરને એવો કોઈ અધિકાર નથી કે ગ્રાઉન્ડનો પત્રકારને ન રોકી શકે, અને રોકી શકતા હોય તો બધાને કાયદો લાગુ પડવો જોઈએ. જયરાજ હવારના પોરમાં મતદાન કરવા ગયો ત્યારે મતદાન મથકમાં મીડિયાવાળા હતા અને એની બાઇટ લેતા હતા, તો રીબડામાં કઈ રીતે રોકી શકો? તો આ એક જ નિયમના બે અલગ અલગ કેમ કાયદા? એટલે આપને એવું લાગે છે કે જયરાજસિંહ જયારે મતદાન કરવા જાય ત્યારે પોલીસ અને પ્રિસાઇડિંગ ઓફિસરનું અલગ વલણ હોય છે અને જયારે અનિરુદ્ધસિંહ જાડેજા આવે ત્યારે અલગ વલણ હોય છે, એવું કેવું છે આપનું? જીયા જરૂર, એ વાત જરૂર કહીશ. અચ્છા, એક વાત એવી પણ સામે આવી છે કે દાડિયા ગામે અત્યારે બોગસ મતદાનની ઘટના સામે આવી છે. મેં વિગત જાણી, મારા દીકરાને ફોન આવેલો કે ત્યાં જયરાજસિંહ અને એનો દીકરો એમ કે 25-30 ગાડી ઉડે અને માણસો ત્યાં બુથ ઉપર બોગસ કરતા હતા, અને ત્યાં અમને જાણ કરવામાં આવી. અમે ત્યાં જઈ ચડ્યા ત્યારે એ લોકો ત્યાં હાજર જ હતા, અને ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના ઓફિસરો આવી ગયા, અમને બધા સમજાવ્યું, અમને નોખા પાડ્યા. પણ અમે ત્યારે ઓફિસરોને રજૂઆત કરી કે ભાઈ અમે તમે પોલીસ ફોર્સ વધારી આપો અને આ તમે બુથ ઉપર પૂરેપૂરી ધ્યાન રાખો. અચ્છા, બંને વચ્ચે મારપીટ, આપના પુત્ર અને જયરાજસિંહના પુત્ર વચ્ચે મારપીટ થયો હોવાનો પણ અહેવાલ છે? થઈ હોય એવું કઈ નથી. જયરાજસિંહનો દીકરો ગાળ બોલ્યો હોય તો કદાચ મારપીટ થઈ હોય. અચ્છા, આપના તરફથી બોગસ મતદાનને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કે આગળ જઈને નોંધાવશો? મારી આગળ તો ત્યાં સીસીટીવી ફૂટેજનો પુરાવો જ છે અને મેં મીડિયાને પણ આપેલો છે. મારે ફરિયાદ નથી કરવી, કારણ કે પ્રિસાઇડિંગ ઓફિસરની એમાં નોકરી જાય, એમાં જે બોગસ કરવા માટે અંદર આવેલા હતા એ પણ પ્રૂફ સાથે છે. અચ્છા, ક્યાં ક્યાં આપને એવું લાગે છે કે બોગસ મતદાન થઈ રહ્યું છે અથવા વન વે ચાલી રહ્યો છે કોઈ દબાણને લઈને? અત્યારે જે રીતે જયરાજ અહીંયા હાર ભારી ગયો છે અને કોંગ્રેસ તરફ મતદાન થઈ રહ્યું છે ગામડામાં, તે રોકવા માટે જયરાજ અને જયરાજના મળતિયારો 20-25 ગાડી ઉડે અને પોલીતળ, હળમતાળા, ભાઈ વેજાગામ, અનીડા, દયા, ત્રાકુડા અને ત્યાં બધે અત્યારે ખોટું કરવા માટે જઈ જ રહ્યા છે અને કરી રહ્યા છે. અત્યારે લુણીવાવમાં પણ ખોટું થઈ રહ્યું છે. પોલીસને અમે જાણ કરી છે, પોલીસ નહીં આવે તો અમે ખુદ જશું અને રોકશું એને. અચ્છા, હાલ આપે મતદાન કરી દીધું છે, આપના સમગ્ર પરિવારે મતદાન પૂરું કર્યું છે આજના દિવસમાં? જી હા. તો આ તો અનિરુદ્ધસિંહ જાડેજા જ કેવું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા સાથે આપ જોઈ રહ્યા છો રીબડા ખાતે જે આમને સામને બંને જૂથ આવી રહ્યા છે, જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ દ્વારા, કે જે હાલ રીબડા ખાતે જે મીડિયાના મિત્રોને અંદર જવામાં રોકવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી, કે જે કલેક્ટર દ્વારા જે પાસ કાઢવામાં આવ્યા છે
જો કે મીડિયાના મિત્રોને અંદર જવાની મનાઈ નથી હોતી, પણ છતાં પણ અહીંયા પોલીસ દ્વારા જે રોકવામાં આવી રહ્યા છે કે જે અંદર જવાની મનાઈ કરવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્યો. હેડલાઇનની ટીમ રીબડા ખાતે પહોંચી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો હેડલાઇન ન્યૂઝ ના માધ્યમથી, કે જે બંને જૂથ જે ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ બંને જૂથ આમને સામને. આપ જોઈ રહ્યા છો દર્શકો કે જે અનિરુદ્ધસિંહનું કહેવું એવું છે કે જ્યારે ગોંડલના જયરાજસિંહ જ્યારે આવ્યા ત્યારે મીડિયાને અલાઉડ આપવામાં આવ્યું હતું, અને જ્યારે અનિરુદ્ધસિંહ આવ્યા ત્યારે અલાઉડ નથી આપવામાં આવતું મીડિયાના મિત્રોને. આપ જોઈ રહ્યા છો દર્શકો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી કે જે પોલીસ દ્વારા જે મીડિયાના મિત્રોને રોકવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી.